હવે આગળ વાત કરીએ તો કચ્છ સાયબર ક્રાઇમની સહારણીય કામગીરી રૂપિયા 1 કરોડથી વધુ રકમ પરત અપાવી. હાલમાં ઓનલાઈન છેતરપિંડીના બનાવો સતત વધી રહ્યા છે. વર્ષ 2024ના સમયગાળા દરમિયાન આજ દિન સુધી કુલ 1960 બનાવો બનવા પામેલ, જેમાં ઓનલાઈન છેતરપિંડીના બનેલ બનાવમાં કુલ 1,07,42,741 રૂપિયા ચાલુ વર્ષે માહે 7/2024ના માસમાં કુલ 332 બનાવ બનવા પામેલ, જેમાં ઓનલાઈન છેતરપિંડીના બનાવમાં કુલ 14,09,835 રૂપિયા પરત અપાવ્યા હતા. પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારે પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન વિશે જણાવ્યું કે પૂર્વ કચ્છ જિલ્લામાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન તારીખ 16/8/2021થી કાર્યરત થયેલું છે. આ ઉપરાંત તેમણે પત્રકાર પરિષદમાં પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા રિફંડ આવેલ રકમ, સાયબર અવેરનેસ કામગીરી, બ્લોક થયેલ એકાઉન્ટ, અનફીજ અંગેની કાર્યવાહી, સોશિયલ મીડિયાની કામગીરી વગેરે વિસ્તૃત માહિતી આપી હતી. આ ઉપરાંત સાયબર ક્રાઇમ રોકવા શું શું કરવું જોઈએ તે વિશે પણ સૌને માહિતગાર કર્યા હતા. લોભામણી જાહેરાતોથી બચવું, પોતાની અંગત માહિતી ખાતરી કર્યા વગર શેર કરવી નહીં, જેવી કે એકાઉન્ટ નંબર, એટીએમનો પિન નંબર વગેરે, બેંક એકાઉન્ટનો પાસવર્ડ મજબૂત રાખવો, ઓટીપી અજાણ્યા વ્યક્તિને આપવો નહીં, અજાણી લિંક ખોલવી નહીં, અજાણ્યા વ્યક્તિને કે કોઈ અંગત વ્યક્તિને પોતાનું બેંક ખાતું વાપરવા આપવું નહીં, કોઈ પણ એકાઉન્ટ હેક થયેલાનું જણાય તો સાયબર હેલ્પલાઇન નંબર 1930નો સંપર્ક કરવો અને નજીકના પોલીસ સ્ટેશને જરે ફરિયાદ કરવી. સંજયભાઈ ગોહિલ, ZSTV, કચ્છ.